नमस्कार विद्यार्थी ने बहनों, सुप्रभात। अपने आज तमारा अभ्यासक्रम में 12मो लेसन एटले आम तो 50% कोर्स अपने पहुंचा कहवाई पूरा थी जाए एटले ए 12मो लेसन नाम छे चोपड़ानी इंद्रजाड़। चोपड़ानी इंद्रजाड़, इंद्रजाड़ एक शब्द कदाच तमारे समझवो पड़े कि चोपड़ो एटले तो तमे समझो छो, पण इंद्रजाड़ एटले काम जादुई એવું અર્થમાં આમ છે। ઇન્દ્રજાળ એના લેખક છે ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા। પ્રશ્ન એક, યાદ રાખજો પરીક્ષામાં ઉપયોગી આ જે કંઈ કહું છું એ બરાબર સમજી લ્યો, નોંધી લ્યો। પ્રશ્ન એક, એના લેખક છે ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા, જન્મ સ્થળ ધરમપુર વલસાડ જિલ્લો। બે, પ્રશ્ન ત્રણ, સાહિત્ય સ્વરૂપ, એનું સાહિત્ય સ્વરૂપ છે આત્મકથા ખંડ, યાદ રાખો આત્મકથા ખંડ। ચોથો પ્રશ્ન, બાનો ભીખુ એ મૂળ એની કૃતિ છે, લેખકે લખેલી પોતાની આત્મકથા છે બાનો ભીખુ ભાગ એક અને બે, એમાંથી આ આત્મકથાનું પ્રકરણ લેવામાં આવ્યું છે। એટલે મૂળ બાનો ભીખુ પુસ્તક એની આત્મકથાનું અને એમાંથી આ ચોપડાની ઇન્દ્રજાળ પાઠ લેવામાં આવ્યો છે। એટલે આ પ્રશ્નો ખાસ યાદ રાખી લો, લેખકનું નામ ચંદ્રકાંત પંડ્યા, એનો સાહિત્ય સ્વરૂપ આત્મકથા ખંડ, મૂળ સંદર્ભ કૃતિ છે બાનો ભીખુ, અને લેખકનું જન્મ સ્થળ પણ ક્યારેક પૂછી શકે એ ધરમપુર, ધરમપુર વલસાડ એટલે આદિવાસી બધો વિસ્તાર પટો, અને એની વાત આમાં કરવી છે। એ પહેલા મારે તમને થોડી લેખકના પરિચય વિશે વાત કરવી છે। લેખકે ચંદ્રકાંત પંડ્યાએ મુંબઈ યુનિવર્સિટીમાંથી ટીડીની પદવી મેળવી, એ ઉપરાંત સંગીતમાં પણ સારા એવા એ નિપુણ હતા, એ સાથે સાથે એમણે સાહિત્યની પણ પોતાની આ ધારાને ચાલુ રાખી કલમ, અને એમણે આપણો ઘડી શ્યામ સરતે સંગ એવું પુસ્તક લખ્યું છે, એ ઉપરાંત એમણે દીઠી મેં દ્વારાવતી આ બધા પ્રવાસના જુદા જુદા પુસ્તકો છે, વસાહતીઓનું વતન એ અમેરિકા એ ઉપર પણ એમણે લખ્યું છે, એટલે આમ આફ્રિકાનું અમેરિકાનું યુરોપનું આ બધા પ્રવાસના પુસ્તકો પણ એમાંથી એ મળે છે, અને એ ઉપરાંત પોતાની કથા પોતાની જે સંઘર્ષની યાત્રા છે એ બાનો ભીખુ ભાગ એક અને બે એ પુસ્તકમાં એમણે એની આત્મકથાનું પુસ્તક પણ લખ્યું છે। અને પેલા એ પુસ્તક આમ તો ખરેખર તો જ્વાળા અને જ્યોત્રા નામે પ્રગટ થતું, પછી સુધારા સાથે બાનો ભીખુ નામથી એ પ્રસિદ્ધ થયેલું છે અને વાંચવા જેવું છે। માં લેખકની આખી બહુ એનું ગદ્ય અને મજા આવે એવું છે, ક્યારેક મળે તો એ વાંચો, અને સાહિત્યિક પત્રકારત્વ પણ લેખકનું એ દાદ માગી લે એવું છે। હવે વાત રહી આ પાઠમાં ખરેખર છે શું, બહુ સરળ પાઠ છે, તમે એક ચિત્તે જો વાંચી જાઓ તો 15 મિનિટમાં આખો પાઠ વંચાઈ જાય અને લગભગ પ્રશ્નો ક્લિયર થઈ જાય, અને તમે જો અહીંયા ધ્યાન આપી જશો તો પણ તમે ઘણું બધું તમારી સામે ક્લિયર હું કરી દઉં છું આ પરીક્ષાના મહત્વના પ્રશ્નો સાથે, માનવીય મૂલ્યોની વાત સાથે। તો અહીંયા જે એક તમારે મહત્વની વાત છે એ જીવલાનું પાત્રલેખન, આમાંથી જે પ્રશ્નો આવે છે મેં તમારી સામે મૂક્યા, જીવલાનું પાત્રલેખન, આ આખા એ પ્રકરણનો નાયક ટૂંકમાં જીવલો છે, એક આદિવાસી ખેડૂત છે, એક ગરીબ ખેડૂત છે, એની આખી વાત છે। અને એક પ્રશ્ન એવો છે કે રાતો ચોપડો ફાડી નાખવા પાછળનું લેખકનું મનોમંથન, આ બે પ્રશ્નો મહત્વના છે, જો પરીક્ષામાં કોઈ પણ પરીક્ષામાં પૂછવું હોય તો આ બેમાંથી એક પ્રશ્ન 100% આવી શકે, પૂરી શક્યતા દેખાય આપણને જો આ પાઠમાંથી આવો પ્રશ્ન મોટો પ્રશ્ન પૂછે તો, અને મોટો પ્રશ્ન ન પૂછે અને માની લો કે નાનો બે ત્રણ વાક્ય વાળો પૂછે એક વાક્ય વાળા પૂછે તો આની અંદર બધું સમાવેશ પામી જાય છે, અને થોડા વ્યાકરણના મહત્વના જે પ્રશ્નો છે એ પણ તમારી સામે અહીંયા મેં મૂક્યા છે અને તમારે સામે મૂકું છું। અહીંયા લેખક એ કહેવા માંગે છે કે એ જમાનો ત્યારે એ બધા આપણા દેશી રજવાડાઓ અને કોઈ પેલો કાયદો નંબરે ઋણ રાહતનો શાહુકાર એટલે જે વ્યાજ ઉલટાનો ધંધો કરતો હોય, કોઈ ખેડૂતને કે કોઈ ગરીબ માણસને એ વ્યાજે પૈસા આપતો હોય તો એને શાહુકાર કહેવાય, એટલે એવા શાહુકારો ત્યારે એ ચડી જાય, એવા રાજા અમલદારોને ચડી જાય, એવા એ શાહુકારો કેવું ગરીબ રાની પર જ એવા ખેડૂતોનું શોષણ કરતા હતા, એ શોષણની વાત આખા પ્રકરણમાં લેખકે મૂકી છે।
અને લેખકના પિતા એ થોડી ખેતી હતી એટલે ખેતી કરતા હતા એ ખેતીની સાથે સાથે કોઈક એના ભાઈ બંધેને કે એવું કિમિયો બતાવ્યો કિમિયો એટલે તરકીબ એ કેવી તરકીબ બતાવી કે ભાઈ આ શાહુકારીપણો પણ કર્યા જેવું છે અને થોડા પૈસા હોય તો એ વ્યાજે બીજાને કોઈને આપે અને એનું વ્યાજ મહિને મહિને ચૂકવે આવી બધી એમાં શરતો હોય એટલે એ આખો જમાનો અને એ તમે ખેતીમાં એ તો થોડુંક ઉપજે એમાં ધગડું તલાટી ભૂવો અમલદારો આ બધાનો ભાગ અને એમાં એક શબ્દ તમને મારે સમજાવવાનો છે ધગડું ધગડું એટલે આપણે પસાયતો જેને એમ તો એ સમય કહેવાતો પસાયતો આપણે જેને આજે પટાવડો કહીએ છીએ એટલે એક શબ્દ ધ્યાનમાં રાખજો કદાચ તમને ન સમજાય તો ધગડું એટલે આ બધાનો ભાગ રહેતો હતો રાજાનો ને અમલદારનો ને ધગડુંનો ને એ બધાનો ભાગ અને એમાંથી જે વધે એ પછી ખેડૂતના પાસે એટલે માંડ માંડીનું ગુજરાન બે છડા મળી રહી આવી એક કફોડી હાલતમાં આ લોકો જીવતા હતા અને એમાં પછી એના પિતાજીનું એ અવસાન થયું અને લેખક પાસે પછી કોઈ બીજી એ જે મૂળ ગણોતથી વાવતા હતા એ ખેતર પણ એના મૂળ માલિકને સોંપી દેવું પડ્યું એવા કપરા દિવસો આવ્યા વિધવા બા એમના એક બહેન અને બે ભાઈ એ ઉપરાંતમાં ત્રણ બહેનો ઉપર અને એની સાસરે એની જવાબદારીઓ એના વ્યવહાર સાચવવાના આવી એ સંજોગોમાં અને 12 દિવસ આખો વૈતરું કરે હવે એમની પાસે આવકમાં માત્ર એક દુજાણ એટલે ઢોર જે રાખ્યા હોય એનો કંઈક દૂધ વેચે ઘી વેચે એ અને એક આ કંઈ વ્યાજના છે કંઈ નિર્ધાર કરેલા હોય ને પૈસા આવે એ સિવાય કાંઈ એના બાપુજી જાજી બચત મૂકી ગયેલા નહીં એ ભાઈ નાની બેનના એ લગ્ન પ્રસંગે એક ખેતર એ બહુ ઉપજાઉ નહોતું એ આર્થિક સંકડામણને કારણે વેચવું પડ્યું એવું પણ લેખકે નોંધ્યું છે પછી આ બધી લેખકની ઉંમર 14 વર્ષની અને લેખકને આ બધી જવાબદારી આવે એના શિરે બા એને વારે વારે એ રવિવારના દિવસે ઉઘરાણી કરવા મોકલે એ આખી વાત પણ નોંધી છે અને એક પ્રશ્ન ટૂંકો તમને સામે મૂકી દઉં છું લેખકના બે મિત્રોના પણ નામ આપ્યા છે એ મહમદ અને રશિક એ ઉઘરાણીએ ભેગા ક્યારેક સાયકલ લઈને બધા જાય એટલે એ આખી વાત પણ તમારી સામે કહું છું એના મિત્રોના નામનો પ્રશ્ન પણ ક્યારેક પૂછી શકાય હવે જે મારે વાત કરવી છે કે ત્યારે આ આવી પરિસ્થિતિ આવા વિષમ સંજોગો પણ ખરેખર કોઈનું શોષણ ન કરાય કોઈનું અનોખું ન લઈ લેવાય સર્વે સંતુ બધાનો સર્વે સુખીના ભવંતુ બધાય સુખી થવા જોઈએ આપણો જે મહક નથી કોઈકને 1795 તમને રૂઢિપ્રયોગમાં પણ પૂછાશે એ 1795 એટલે અજ્ઞાની પ્રજાને છેતરવા માટે ખોટું એક અચરાતું ગણિત આવું પેલા માણસને તો ખબર નથી બિચારો અજ્ઞાની છે અભણ છે એટલે એને આવી રીતે આવા ખોટા ગણિત સમજાવી સમજાવીને પૈસા વધારે એના ચોપડામાં બોલે અને આવી રીતે અને લેખકે ન્યા સુધી નોંધ્યું છે કે એની 7 પેઢી કદાચ આ ઋણમાંથી મુક્ત ન થઈ શકે આ પ્રમાણે જવા ગણિત ચલાવે તો એટલે આ હું આ વિષમ સંજોગોની આખી વાત કરી છે એમાં મારે વાત જે કરવી છે મહત્વનો પ્રશ્ન એ જીવલાનું પાત્ર લેખન જીવલો એક મગરમાળ ગામનો એ બાજુનો એ ગામનો મરકમાળ ગામનો એ ખેડૂત છે ગરીબ આદિવાસી ખેડૂત છે અને લેખકેમાં ઉપમા અલંકાર પણ વાપર્યા છે કે એનું શરીર તમે છો તો એ જાણે જીવતો હાડપિંજર જેવો લાગે એકદમ કારણ કે ઘરમાં એકદમ વિષમ ગરીબ આવે અને એમાં એ પોતાના બાળકોનું એ ભરણ પોષણ કરવાનું ખેતીમાં કાંઈ ઉપજે નહીં વ્યાજે લીધેલા પૈસા એમાં માન માને વ્યાજના એ ચૂકવાય અને એમાં એ વર્ષ નબળું પડે એટલે મૂળ રકમ એમનું ઊભી રહે વ્યાજ જમા થઈ જાય અને જે ખેતીમાંથી પાકે એમાંથી પાછું એ અનાજ કઠોળ ગોળ કેરી શેરડી બોર પશુ માટેનો ઘાસચારો લાકડા આ બધું દેવા જાય એ શહેરમાં એ બધું દેવા જાય અને ઈ ક્યાંય ચોપડામાં ચડે ને મૂળ રકમ તો તમારી એમને ઊભી રહે આવા સંજોગોમાં એ જીવલો એ એનું આખી વાત લેખકે ના પિતા પાસેથી એ જીવલાએ થોડા પૈસા અગાઉ લીધેલા 300 રૂપિયા આમ તો મૂળ રકમ તમે વાંચશો તો ખ્યાલ આવશે એક જમીન લેવા માટે મૂળ 300 રૂપિયા લીધેલા અને એ 300 રૂપિયાના આજે લેખકના ચોપડામાં 1500 બોલે એની 7 પેઢી પણ આ દેવું ચૂકવી શકે નહીં અને એ દાનતનો શુદ્ધ હતો આવો એક મુદ્દો પાડીને પણ તમે લખી શકો એ દાનતનો શુદ્ધ હતો કે એને પૈસા નથી દેવા એવી ભાવના નહોતી પૈસા દઈ દેવાની એક ભાવના હતી પણ એની મજબૂરી હતી લાચારી હતી વર્ષ નબળું થાય અને કઈ આપી શકે નહીં એટલે એ છતાંય એની દાનતનો એવો શુદ્ધ હતો એ પ્રામાણિક હતો એવું પણ આપણે કહી શકીએ કે નહીં એની એની આખી તળપદી બોલીનો પણ આમાં ઉપયોગ કર્યો છે લેખકે
એના ખાસ વાકરા છે, શબ્દો એવા, એવા વાક્યો પણ આપણને જોવા મળે છે. અને એ પ્રામાણિક છે કે નહીં, શાહુકારના કોયરાને એને 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 નુકસાન ન થવું જોઈએ, એને પૈસા તો મળવા જોઈએ, અને એ એને આપે છે. ભલે પૈસા ન મળ્યા હોય, પૈસા ન હોય, તો એ આવી બધી વસ્તુઓ તો એમને પહોંચાડે જ કરે છે, સિઝન સિઝનના ફળો પહોંચાડે છે. એને લેખક પ્રત્યે બહુ પ્રેમ છે, કે લેખકને એ બહુ ભાવે છે બોરને, કેરીને, શેરડીને, તો એવું પણ એ સિઝન ઉપર લઈ જાય. એને શીરો બહુ ભાવે છે, તો એક વખત એમની એ ઉઘરાણી કરવા માટે એના મિત્રો સાથે લેખક ગયા છે, અને એ જીવલો હાજર નથી, ત્યારે એને ખબર પડે છે કે તો ક્યાંક શહેરમાં ગયો છે. અને જીવલાનો છોકરો ગોવિંદ છે, એ કહે છે કે 12 વાગે આવી પૂગે, એવો એની ભાષામાં બોલે છે. અને એ સમયનો ઉપયોગ કરીને વળી પાછા ખેતરમાં વળ્યા જાય છે, ત્યાં જીવલો આવી પહોંચે છે અને તરત એની ખબર લે છે કે ભાઈ તો જમવાનું ડોહાલીએ કંઈ બાંધી આવ્યું છે કે ડોસીમાએ, તો કે આજે ના મારે બપોરે વયું જવાનું હતું એટલે કંઈ બાંધી આવ્યું નથી, પણ છતાંય એની ભાવના છે, આતિથ્યની ભાવના છે કે નહીં, આ ભૂખો ન જવો જોઈએ અમારે ઘરેથી. પોતાના વિચાર કરજો, પોતાના બાળકોને ખવડાવવા માટે ઘરમાં ઘી નથી, પણ આ સાહુકારના છોકરાને ધ્રાળ અતિથિ એનું એનું આતિથ્ય ભાવના કેવી છે, કે એને કેવું પ્રેમાળ છે એના પ્રત્યે, કે ધ્રાળ એ છોકરાને મોકલે છે અને બજારમાંથી 250 ગ્રામ ઘી લાવે છે અને પેલો માણીકો બનાવે પેલા પથ્થરના અને ચૂલાનો, અને એમાં એ બધું કાંદા સમારી આપે છે અને શીરો બનાવે છે, આ ત્રણેય મિત્રોને જમાડે છે. ઉપરાતમાં માથે જતા એ શાકભાજીની થેલીઓ ભરી જાય છે, અને એ ત્યારે કહે છે કે ભાઈ હવે એની પાસે થેલી પણ નહોતી, અને ત્યારે જીવલો એ કહે છે કે બોડીને ત્યાં વળી કાંકી કેવ, આ કહેવત પણ તમને પૂછાય છે પરીક્ષામાં, યાદ રાખજો, બોડીને ત્યાં વળી કાંકી કેવ, એની પાસે થેલી પણ નથી. એનો જવાબ છે કે જેની પાસે ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી હોય. એટલે આ એક ખાસ કહેવત યાદ રાખજો, જે આમાં મુખ્ય પ્રશ્નો તમારી સામે છે પણ કહો. અને એ ટૂંકમાં આ બધું એ કેટલું બધું આપે છે, એની કેવી ભાવના છે, દાનત્વનો શુદ્ધ છે, એ એ સાહુકારનો છોકરો દુઃખી ન થવો જોઈએ, પોતાના બાળકોને એ એ ખવડાવતો નથી, અને એના માટે કેવડું બધું એ કરે છે. પ્રેમ છે એની, લાગણી છે એની, પ્રામાણિકતા છે એની, એને એને પૈસા દેવાની ભાવના છે, અને એના પૈસા તો એમને એ ઉભા રહે છે, આ બધું દે છે, તો એનું તો કોઈ ચોપડામાં ચડતું નથી. અને લેખક જોઈએ છે આ બધું, કે પોતે ગાંધીવાદી હોવાનો એક દાવો કરે છે, પણ એ આજે એને ખરે એ શીરો જમી આવે છે, અને એ જ્યારે શહેરમાં આવે છે લેખકને ત્યાં દેવા માટે, ત્યારે એ નાગલીનો રોટલો બનાવેલો હોય, એક અલ્પ ધાન્ય, અને એ નાગલીનો રોટલો એ જાણે આમ એ ભિખારી હોય એની જેમ એ ઓટલે બેસીને જમતો હોય આ જીવલો, અને એની બાયને ભલે દાળ આપે, છાશ આપે, અથાણું આપે, પણ આમ આવી એક એક વિરોધાભાસ પણ એને જોયો છે. એટલે આમ જીવલાનું પાત્ર જે છે એ ખરેખર એ બેનમૂન લેખકે આમ ચિત્રું છે, એ પ્રામાણિક છે, શુદ્ધ છે, લેખક પ્રત્યેને પ્રેમ છે. એને પત્ની મૃત્યુ પામી ત્યારે બીજા કોઈ સાહુકાર પાસેથી પૈસા લીધા હતા, એનું બારમું કરવા માટે પણ એમની પાસે પૈસા હતા, અને આમ એ લેખક પ્રત્યેનો એનો જબરો પ્રેમ પણ બતાવ્યો છે, અને એ ખરેખર જીવલાના પાત્રને લેખકે ખરેખર ઉપસાવ્યું છે અહીંયા, અને એ સુંદર આલેખન લેખકે કર્યું છે. અને હજી એક વાર તમે પાઠમાં પણ જોશો એટલે તમને મહત આખો પ્રશ્ન ગોખવો નહીં પડે, પ્રશ્ન તમને સમજાઈ જશે. આખા પાત્રમાં કેન્દ્રમાં જીવલો છે, જીવલાની આસપાસ આખું આ પ્રકરણ ચાલે છે. અને પછીનો પ્રશ્ન જે છે કે રાતો ચોપડો ફાડી નાખવા પાછળનું લેખકનો મનોમંથન. લેખકે એ તે દિવસે એ ઉઘરાણીએ ગયા, અને એ આ બધી જીવલાની એ પેલી દશા આ જોઈ, એને એકે ભાઈ જીવલા પૈસા પૈસા તો નહીં રહે પછી, એટલે પૈસા તો નહોતા એની પાસે, મજબૂરી હતી, કારણ કે એની પત્નીનું બારમું કરવા માટે પણ એને બીજા કોઈ સાહુકાર પાસેથી પૈસા લેતા હતા, એ અહીંયા ચડે ઉપજમાં કંઈ થયું નહીં, અને એ એની મજબૂરી જોઈએ છે. અને એ કહે છે કે ભાઈ તમે કેટલા પૈસા લીધા હતા, તો કે 300 રૂપિયા ખેતર લેવા માટે લીધા હતા, અને એ 300 રૂપિયા ખેતર લેવા માટે લીધા, એ 300 ના આજે 1500 રૂપિયા થયા. વિચાર કરો, એની 7 પેઢી આવે તો આ પૈસા ન ભરી શકે, અને એને એ રાત્રે એને ઊંઘ ન આવી, એને મનોમંથન થયું કે અમે ગાંધીવાદી, અમે આ ગાંધીની ભાવનાને સમજીએ, અમે એવા એ વ્યક્તિ કહેવાય, અને આવા આવા ગરીબ આદિવાસી, આવા પછાત, આવા લોકોનું અમે શોષણ કરીએ, અને આની 7 પેઢી સુધી, એ તો શું પણ ની 7 પેઢી સુધી આ કોઈ દી બેઠા ન થઈ શકે, એ કોઈ દી ઋણમાંથી મુક્ત ન થઈ શકે, અને આ સાહુકારનો ચોપડો
એમાં વ્યાજનું વ્યાજનું વ્યાજ ઉમેરાતું જાય છે અને એ ઓલો પ્રામાણિકતાથી આ બધું આપતો જાય છે. કેટલી બધી વસ્તુ આપે છે, સિઝન સિઝનના ફળો આપે, ઘાસચારો આપે, કંઈ કામ હોય તો એમ મહેનત કરવા આવે. આમ કેવડી એ ભેટ કરે એનું પણ કંઈ ચૂકવવાનું નહીં. અને એ કઠોળ આપી જાય, અનાજ આપી જાય અને એનું કોઈ ચોપડે ચડે નહીં. આમ લેખકને એક બહુ અજંપો થયો, બહુ ઉચાહટ થયો અને એનો ગાંધીવાદીનો દાવો ખોખર સાબિત થાય છે. અને એમ થાય છે કે નહીં, લેખકને જીવલાણી બોલાવે છે, કેટલા પૈસા લીધા હતા તો પહેલે આપતી વાત કરે છે અને એની માને પણ પૂછે છે કે આપણી પાસેથી જીવલો કેટલા લઈ ગયો છે. ત્યારે માં પણ કહે છે કે 300 રૂપિયા તારા બાપુજી પાસેથી લઈ ગયો હતો પણ એ એમને થોડાક દે છે. અને એની માનો પણ સંવાદ છે પણ એની મગજમાં નથી થતો કે એ આપણે નકરોડા કાઢીને આપ્યા છે, એ કંઈ એમને નથી દેતો, નવાઈ નથી કરતો, પણ એ ઘડે નથી ઉઠતો. અને લેખકે આત્મમંથન કર્યું અને છેલ્લે સત્ય સમજાઈ જાય છે કે કોઈનું શોષણ ન કરાય, કોઈને અણહકનું ન લેવાય અને કોઈનું આવી રીતે છેતરીને ન લેવાય, કોઈને ખોટા ગણિત સમજાવીને ન લેવાય. અને લેખક પછી રાતો ચોપડાને ફાડી નાખે છે અને જીવડાને કહે છે કે જા, તું આજથી મારા કરજમાંથી મુક્ત થઈ જાય છે. આમ એક સાચા ગાંધીવાદીનો દાવો અહીંયા સાચો એ સાબિત કરે છે. એટલે આમ આપણે આ પાઠમાંથી શીખવાનું પડે છે કે કોઈનું શોષણ ન થાય, કોઈને અણકનું ન લેવાય, હંમેશા બધાનું ન્યાયિક વસ્તુ થવી જોઈએ. કોઈનું તમે 500 ના 1500 કરી નાખો, 300 ના 1500 કરી નાખો તો એની પેઢીઓનું તમે શોષણ કરીએ, આપણને એ કોઈ દી ઈશ્વર માફ ન કરે. એટલે આ મૂલ્યોને પણ આપણે શીખવા જોઈએ. આપણા પણ જીવનમાં ક્યાંક આવી ઘટનાઓ આવતી હોય તો આપણે પણ આ પાઠમાંથી શીખવાનું છે કે કોઈનું શોષણ ન કરીએ અને બધા સૌનું સર્વે સુખના ભવતુ, બધાય સુખી થાય, આપણા હકનું હોય લે, કોઈને અવનકનું છીનવી ન લેવાય, કોઈને છેતરી ન લઈ ન લેવાય, કારણ કે કુદરત ક્યારેય માફ નથી કરતો. એટલે અહીંયા લેખકે અહીંયા બહુ સારી આખી આ મુખ્ય વાત આવી ગઈ, જીવલાનું પાત્ર લેખન અને રાતો ચોપડો ફાડી નાખવા પાછળનું લેખકનું મનોમંથન. અને બીજી જે કહેવતો જે છે, બોડીને ત્યાં વળી ગાંઠી કેવી મેં તમારી સામે મૂકી, પછી બાંધી મૂઠી લાખની, એનો જવાબ છે જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સંચવાય. પછી કેટલાક રૂઢિ પ્રયોગો પણ મૂક્યા છે, ઘી કેળવવા એટલે પૈસાદાર હોવું, માલામાલ હોવું, આવા સાવકારોને ઘી કેળા હતા, માલામાલ હતા. પછી અરેરાટી અનુભવી એટલે દુઃખ અનુભવવું, નવ નેજા પડવા, આ પૂછી શકાય એવો રૂઢિ પ્રયોગ છે. લેખકની બાને નવ નેજા પડતા હતા, આ બધી પરિસ્થિતિઓમાં વિષમ સંજોગોમાં આ બધું કરવું પડતું હતું, ત્યારે નવ નેજા પડવા એટલે ખૂબ તકલીફ વેઠી હતી. લેખકના બાએ તકલીફ વેઠી અને આ બધા બાળકોને આગળ અભ્યાસ કરાવ્યો હતો. 17-55 ઓગ્રાણ પ્રજાને છેતરવા માટે પ્રયત્ન ખોટું ગણી અને વાત ગળે ન ઉતરવી, સમજમાં ન આવવું, વાત ગળે ન ઉતરે, સમજાય નહીં તમને, સમજમાં ન ઉતરે. એટલે આમ આવા કેટલાક બે કહેવતો છે, રૂઢિપ્રયોગો છે, તળપદા શબ્દો છે. તળપદા શબ્દોનો શિષ્ટ રૂપ આપવું કારણ કે આમ ગ્રામીણ લયકો છે, જીવડાની આખી ભાષા છે. 12 વાગે આવી પોગે એમ જીવડાનો છોકરો ગોવિંદ, જીવલાના છોકરાનું નામ પણ તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછી શકે તો એના છોકરાનું નામ છે ગોવિંદ. લેખકે એમાં અલંકારો પ્રયોજ્યા છે, ઉપમા અલંકાર છે, ક્યાંક બીજા અલંકારો પણ છે, એટલે એ પણ જોજો. સમાનાર્થી શબ્દો છે, વિરોધાર્થી શબ્દો છે, એ આખું પાઠના ટિપ્પણમાં પણ જરાક એક વાર નજર દોડાવી જાઓ તોય બહુ સરળ પાઠ છે. મને સૌથી વધારે સરળ પાઠ લાગે છે કે એક વાર વાંચી જાઓ, આ સમજી જાઓ અને એટલે આખો તમારો એક ટોટલી પ્રશ્નો તમારા ક્લિયર થઈ જાય છે અને જે કંઈ પ્રશ્નો પૂછી શકાય એવા તો તમારી સામે મેં ભૂકી પણ લીધા છે. એટલે વ્યવસ્થિત એકાગ્ર ચિત્તે ખાલી બેસી જાઓ, આ વિડીયો સમજી લ્યો અને બીજા પ્રશ્નો એ સિવાયના વધારાના ટૂંક જવાબી પ્રશ્નો એવું પણ તૈયાર કરાય. માત્ર સ્વાધ્યાયમાં 5 પ્રશ્નો છે ને 5 લખી નાખીએ, 10મા ધોરણની બોર્ડની પરીક્ષા માટે આપણે વધારે સજ્જ થવું પડે અને વધારે થોડાક પ્રશ્નો પણ બીજા વિચારવા જોઈએ. તમારી જાતે પણ બનાવાય પ્રશ્નો કે આવો પ્રશ્ન પણ બની શકે, મેં તો ભલે મૂક્યા છે પણ તમે પણ તમારી જાતે પણ વિચારો અને થોડી કંઈક નવું આપણે કરી શકીએ એવું કંઈક કરો. એટલે આવતીકાલે બધા PDF ફાઇલમાં એક સાથે આ સ્વાધ્યાયના પ્રશ્નો મૂકશું અને વ્યવસ્થિત સુવાચ્ય અક્ષરે નોટ બનાવજો. તૈયાર કરતા રહો, આગળ વધતા રહો.